રસ્તા ઉપરથી એક પિતા અને પુત્ર પસાર થઈ રહ્યા હોય છે ગાડીમાંથી, અને પિતા છે પુત્રને મૂકવા જઈ રહ્યો છે સ્કૂલ માટે. એટલે પુત્ર ઉતરી જાય છે, એટલે પછી દોડીને પાછો આવે છે કે પપ્પા તમે મને લેવા આવશો ને. એટલે પિતાને આમ થોડુંક લાગણી થાય છે, એટલે ઉતરી વાલો કરે છે, માથું બાથું વાળબળ સરખા કરી દે છે અને એવું કહે છે કે તને તું ગમે ત્યાં હઈશ ને ત્યાંથી હું તને લેવા આવીશ, હું તારી સાથે એટલી હદે રહીશ. દીકરો ઉત્સાહથી આમાં દોડતો દોડતો આમ ક્લાસ સ્કૂલમાં વહી ગયો, જેને સ્કૂલમાં જવું નહોતું એ છોકરો ત્યાં વહી ગયો. 15 મિનિટ પછી જોરદારનો ભૂકંપ આવે છે, બધે સમાચાર ફેલાઈ જાય છે અને ઓલા પિતાના મગજમાં એમ થાય છે કે દીકરાને હું મૂકીને આવ્યો તો એની તો સ્કૂલ પડી ગઈ હશે. પહોંચે છે ત્યાં સુધીમાં તો ત્યાં મેદાન થઈ ગયું છે, કાટમાળોનો ઈંટો પથ્થરો બધું જ આમથી આમ થઈ ગયું છે. બધા પિતાઓ માતાઓ બધા રોવાનું શરૂ કરી દીધું છે, કોકે પ્રાર્થના શરૂ કરી દીધી છે, કોકે એમ લખાવી દીધું, ફૂલો મૂકી દીધા છે, કોકે કેન્ડલ જલાવી દીધી, દરેકે પોતપોતાની રીતે પોતાના વ્યક્તિઓ ગયાનું દુઃખને રજૂ કરી દીધું છે. પણ સેમ્યુઅલના પિતા રોતા પણ નથી, મીણબત્તી પણ નથી કરતા, ફૂલો પણ નથી કરતા. ધીમે 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 એ બધા ત્યાંથી જે ઈંટો પથ્થરોનો જે કાટમાળ થયો છે એને દૂર ખસેડી રહ્યા છે, દૂર ખસેડી રહ્યા છે. બધા એને સમજાવે છે, મનાવે છે, કેટલું બધું કરવામાં આવે છે. પછી કોઈ કેવું પણ કહે છે આનું મગજ ફરી ગયું છે, એનો દીકરો વયો ગયો છે, એટલે એ દુઃખમાં ને દુઃખમાં એ આ બધું કાઢી રહ્યો છે, કરી રહ્યો છે. બાકી આમાં હવે કોઈ બચે એવું જ નથી, વ્યવસ્થા એવી થઈ ગઈ છે કે આમાં કાંઈ શક્ય જ નથી. સવારના 4 વાગ્યા સુધી સેમ્યુઅલના પિતા એ બધો કાટમાળ એકલામ ગમ શ્વાસ લીધા વગર કાઢ્યા જ રાખે છે, કાઢ્યા જ રાખે છે. સવારે 4 વાગ્યાથી સુધીમાં એક એને કણસવાનો અવાજ આવે છે નીચે પથ્થરોમાં, અને એને એક હોપ બંધાય છે કે અહીંયા કોઈ કશુંક કોઈક જીવતું છે. વધુ ને વધુ એ દિશા તરફ જે અવાજ આવતો હતો ત્યાંથી એણે કાટમાળ ખોલવાનું શરૂ કર્યું અને સરસ રીતે બધું ચોખ્ખું કર્યું. અંદરથી તરત એક પપ્પા ડેડી એવો અવાજ આવ્યો, એટલે પપ્પા ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. પછી કીધું પપ્પાજી 2 જણા મારા મિત્રો અંદર છે. એટલે 2 મિત્રોને બહાર કાઢે છે, સેમ્યુઅલ બહાર આવે છે. સેમ્યુઅલ એના પપ્પાને ભેટવાના બદલે, થેન્ક યુ કહેવાના બદલે તરત ઓલા 2 ભાઈબંધોને એવું કહે છે, મેં તને કીધું તું ને મારા પપ્પા આવશે. મિત્રો, આ પ્યોર ફેમિલીનો જે પિતા છે ને એ આ છે, આવશે. શ્રદ્ધા રાખજો અને એ શ્રદ્ધા તમારામાં રોપી શકાય તમે પણ, કેમ કે 5000 લોકો 5000 ફેમિલીના પિતા બન્યા છે. તમે પણ આવી કોઈક એક ફેમિલીનો સધિયારો બનો, મિત્ર બનો, કે અડધી રાત્રે કોઈને ફોન કરવાનું મન થાય તો એને તમારો નંબર પહેલો યાદ આવે. એ દુઃખી હોય, એ મૂંઝવણમાં હોય, હું હંમેશા કહું કે જ્યારે પણ આ પૃથ્વી ઉપર કોઈક આત્મહત્યા થાય છે તો ક્યાંક ને ક્યાંક આપણે નિષ્ફળ જઈએ છીએ, કે એને અડધી રાત્રે એ જગતનો એક વ્યક્તિ ઉપર એવો ભરોસો ન પડે કે હું આને વાત કહીશ ને તો આ વ્યક્તિ મને ઉકેલ લાવી દેશે, એટલે એને આ પૃથ્વી છોડીને જવું પડ્યું. બીજું કાંઈ ન કરીએ તો કાંઈ નહીં, કોઈકનો આવો પિતા, કોઈકનો આવો સધિયારો, કોઈકનો આવો આધાર બનીએ, એટલું તો જીવી જ લઈએ, એવા તો સરસ સંબંધો રાખી જ મૂકીએ કે કોઈને આપણી પાસે હોવાનો એમ થાય અફસોસ થવો જોઈએ કે આ વ્યક્તિ નથી. હાજરીથી તો આપણે બધાને બહુ ખૂંચતા હોઈએ છીએ, પણ ક્યારેક કોઈકને તમારી ગેરહાજરી ખૂંચે એવું તો જીવિત લેવું કે આના વગર બધું અધૂરું છે. થેન્ક યુ સો મચ.